नमस्कार। साईराम ने शाळा आ बिचारा ज बहु गमी गयो मने, कारण के साईराम पोते गमी जाय एवं व्यक्तित्व छे। गमी जवानु मुख्य कारण ए छे के साईराम जुदा छे, एनु हास्य जुदु छे। एक शिक्षित बौद्धिक व्यक्ति नु हास्य छे, एनी पासे अवलोकन छे। अवलोकन घणा बधा पासे होय, પણ એ અવલોકનને એ એવી રીતે અભિવ્યક્ત કરે છે કે જે અભિપ્રાય નથી બની જતો, અને છતાં એ તમારા હૃદયને સ્પર્શા વગર પણ રહેતો નથી। એવા સાઈરામ જીવતા જીવતા જે રીતે અત્યારની પરિસ્થિતિ છે એમાં માતા પિતાઓને જુએ છે, બાળકોને જુએ છે, વિદ્યા જગતની પરિસ્થિતિને જુએ છે, એના લખાણોમાં એ વિશે ક્યાંક ક્યાંક ટકોર કર્યા કરતા હોય છે। એ પોતે હવે એક સંકલ્પ લઈને આવ્યા છે કે મારે એક સ્કૂલ કરવી છે, એટલે આ સાઈરામની સ્કૂલ છે। સ્વાભાવિક રીતે મારા જેવાની તો અપેક્ષા બહુ વધી જાય, અને એક મીઠી ઈર્ષા પણ આવે હવેના બાળપણ માટે કે કદાચ એ લોકોને જોઈએ છે એવી સ્કૂલ મળે જ્યાં ભણતરનું ભારણ ન હોય, એનો આનંદ હોય, શાળાએ જવાનું મન થવું જોઈએ બાળકને, પુસ્તકોનું વજન વધતું જાય, જ્ઞાનનું વજન વધતું જાય, અને બધા નીચે બાળપણ કચડાતું જાય, એને બદલે બાળકના ચહેરા ઉપર સ્મિત હોય શાળામાં જતા, શાળામાં હોય એ દરમિયાન અને શાળામાંથી આવતા, એવું સુંદર વાતાવરણ જો ઊભું થઈ શકતું હોય, એવી સ્કૂલનો કોઈ વિચાર લઈને પણ આવે ને તોય હું તો મારી પ્રસન્નતા વ્યક્ત કરું। તો સાઈરામે તો શાળા તૈયાર કરી દીધી છે, થોડા વખતમાં વિદ્યાર્થીઓ એના પ્રાંગણમાં રમતા થઈ જશે। હું સાઈરામને, એની શાળાને અને એના અભિગમને મારી શુભેચ્છા પાઠવું।